નમસ્કાર મિત્રો અત્યારે આપણે ખાસ નર્મદા કેનાલ પાસેથી અત્યારે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રો આપણે મળી રહ્યા છીએ અત્યારે નર્મદા કેનાલ ચાલુ છે અને તાંગેધરા બ્રાન્ચની નર્મદા કેનાલ છે પરંતુ ખાસ આ એક મહત્વનો મુદ્દો છે આ એક મહત્વના સમાચાર છે કે આપણો વિસ્તાર એટલે કે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર મોટાભાગે અહીંના જે લોકો છે એ બધા ખેતી સાથે જોડાયેલા છે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે મોરબી અને ત્રણ નર્મદા કેનાલ કેનાલ પસાર છે આ થકી હળવદ જે ખેડૂતો છે એ વિવિધ જે ની જે કંઈ પાક છે તે વાવતા હોય છે હવે ઉનાળો જે છે હવે ચાલુ થવાનો છે આમ તો ઉનાળુ સિઝન પણ હવે ચાલુ થઈ ગઈ છે વીસ તારીખ પછી લોકો જે ઉનાળુ જે કંઈ પાક છે કે તલ છે કે ઉનાળુ મગફળી છે ગવાર છે જે મગ છે તો આ બધું વાવતા હોય છે ઉનાળુ મગફળી ને છે તો એ બધું વાવતા હોય છે ઘાસચારો ને પરંતુ જે કેનાલો જે છે મોટા ભાગે ઉનાળામાં બંધ થતી હોય છે અને ન થતી હોય તો અચિંતાની બંધ કરી દેતા હોય છે એટલે ખાસ અત્યારે જે ખેડૂતો છે આ ખેડૂતો અત્યારે ખાસ જાણવા એ માંગે છે કે ઉનાળામાં નર્મદા કેનાલો જે પસાર થાય છે કેટલી માઇનોર કેનાલો થકી ખેડૂતોના ખેતરે પાણી પહોંચે છે તો આ કેનાલો ઉનાળામાં ચાલુ રહેવાની છે કે બંધ રહેવાની છે જો ચાલુ રહેવાની હોય તો ઉનાળુ જે કઈ સિઝન છે એનું વાવેતર કરીએ ઉનાળુ પાકનું વાવેતર કરીએ અને જો બંધ રહેવાની હોય તો પછી તપવા દઈ પડાને અને કેનાલ આધારિત કે આ પાણીની રાહમાં કંઈ વાવેતર ન કરે હવે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે મિત્રો કે ગ્રામ પંચાયતનો જે સભ્ય હોય અને આપણો સાંસદ સભ્ય આ બધા જે છે આપણા મતથી ચૂંટાયેલા છે અને આ બધાને આપણે મત મિત્રો એટલા માટે આપીએ છીએ કે કંઈ રાજ્ય સરકારની કંઈ વાત હોય તો એ આપણા સુધી પહોંચે એના કંઈ સમાચારો હોય તો આપણા સુધી પહોંચે આ વિસ્તારના જે લોકો છે જે ખેડૂતો મોટા ભાગના બધા ખેડૂતો છે મિત્રો તો આ ખેડૂતો છે અત્યારે જાણવા માંગી રહ્યા છે કે કેનાલો ચાલુ રહેવાની છે કે બંધ રહેવાની છે પરંતુ હળવદના એક પણ મિત્રો નેતા એવા નથી કે કહી રહ્યા છે કે ભાઈ આ ચાલુ રહે છે કે આ બંધ રહેવાની છે કોઈને કંઈ જ ખબર નથી અને ન ખબર હોય આપણને તમને મને બધાને ખબર હોય ને આપણને નથી ખબર પરંતુ જે સરકારમાં બેઠા છે જે સરકાર સાથે જે જોડાયેલા છે સીધે જેનો સીધો કોન્ટેક છે તો એ લોકોને તો ખબર હોવી જોઈએ કે નર્મદા કેનાલ ઉનાળામાં ચાલુ રહેવાની છે કે પાણી નથી દેવાના તો આપણે ઉનાળું કરીએ પરંતુ કોઈ જ કંઈ બોલતા નથી આ અમે અહીંયા રજૂઆત કરી આ અમે વાત કરી છે અને હવે બે દીમાં જાણવા મળશે આવી બધી જે કંઈ વાતો છે એ બધી સંભળાય રહી છે પરંતુ આજે વીસ તારીખ થઈ હવે આ જે વાવણીનો જે છે ને ઉનાળાનો વાવણીનો સમય ચાલુ થઈ ગયો છે હજી કોઈ કહેતા નથી કે કેનાલો ચાલુ રહેશે બંધ રહેશે એના કારણે જે મિત્રો ખેડૂતો છે અત્યારે મૂંઝવણમાં છે કે હવે જે સિઝન છે એ લઈ કે પછી ઉનાળામાં પડું જે છે આપણી જમીન જે છે એને તપવા દે કારણ કે મોટાભાગના જે કંઈ ખેડૂતો છે એને પડું હાકી નાખ્યું જે કંઈ છે એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે કંઈ નક્કી થતું નથી કેનાલો ચાલુ રહેવાની છે બંધ રહેવાની છે અને એના કારણે ખેડૂતો અત્યારે મૂંઝવણમાં છે જો અત્યારે ખેડૂતો મોંઘા ભાવના બિયારણો છે કે પછી એનું ખાતરને દવાયું ને અકામણને જે ઘણો બધો ખર્ચો થતો હોય છે આ બધો કર્યા પછી જો ખેડૂતો જે છે એ વાવણી કરશે અને જો કેનાલું બંધ થાય તો પછી ખેડૂતોને મોટો જે ફટકો છે એ પડવાનો છે એટલે જ ખેડૂતો જાણવા માંગી રહ્યા છે કે ભાઈ કેનાલો ચાલુ રહેવાની હોય તો પછી આપણે વાવેતર કરીએ અને ન રહેવાની હોય તો રહેવા દઈએ તો પછી ખબર પડે કેનાલ આધારિત આપણે નથી આ વખતે વાવવાનું આપણી પાસે જે કંઈ પાણી કેટલું પહોંચે છે કે આપણને પાણી જે મળે છે એટલું જ બોરમાંથી નીકળે છે એટલું જ આપણે વાવેતર કરીએ પરંતુ એ કઈ જાણવા નથી મળતું ને એના કારણે જ અત્યારે દરરોજ અમારામાં પણ ખેડૂત આવતા હોય છે તપાસ તો કરો કેનાલો ચાલુ રહેવાની છે કે બંધ રહેવાની છે ખબર પડે મોટા ભાગે ધાંગેધરા બ્રાંતની જે કેનાલ છે મિત્રો અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ આ કેનાલ જે છે ને એ આ કેનાલ બ્રાહ્મણી બે ડેમ એટલે કે શક્તિસાગરમાં માં જે છે એનું પાણી નાખવામાં આવે છે ત્યાંથી પાંચેક જિલ્લાને પીવાનું આ પાણીની એની વ્યવસ્થા જે છે પૂરી પાડવામાં આવે છે એટલે ઘણી વખત બ્રાહ્મણી ડેમમાં પાણીનો જે કંઈ પ્રવાહ જે છે કે પાણી જે ક્ષમતા છે એ ઓછું થાય વરી પાછ કેનાલ બંધ હોય તો એ ચાલુ કરીને વરી પાછું ભરી દેવામાં આવે છે પરંતુ ખાસ મોરબી અને માળિયા બ્રાંતની જે કેનાલ છે તો એનાય જે ખેડૂતો છે એ ખેડૂતો બધા કહી દે છે કે શું છે આ વખતે કેનાલો ચાલુ રહેવાની બંધ રહેવાની છે એટલે હળવદના જે રાજકીય આગેવાનો છે કે ધાંગધ્રાના હોય કે પછી માળિયાના હોય કે પછી મોરબીના હોય કે પછી આજુબાજુના જે કંઈ રાજકીય આગેવાનો હોય તો આ આ લોકો જે છે સરકારમાંથી પૂછાવે સરકારને રજૂઆત કરે કે ભાઈ તમે ચાલુ રાખવાના છો કે બંધ રાખવાના છો આમ તો આ વર્ષે ચૂંટણી છે હવે થોડાક સમય પછી ચૂંટણી આવવાની છે એટલે જો ખરેખર તમે ચાલુ રાખવાના હોય તો પછી એક જાહેરાત કરી દો કે આ ચાલુ રાખવાના છો તો ખેડૂતોને ખબર પડે નહીતર પછી આમણામાં અત્યારે ખેડૂતો મૂંઝવાઈ રહ્યા છે કે હવે શું કરશું આપણે ઉનાળામાં વાવીએ કે ન વાવીએ ઘણા બધા જે મિત્રો છે મિત્રો પણ આપણી સાથે મિત્રો જોડાયેલા છે અત્યારે ખાસ હવે આ જે ઉનાળુ હમણાં જ મેં તમને મિત્રો વાત કરી એમ કે સિઝન ચાલુ થઈ છે વાવણીનો સમય છે ઉનાળુ સિઝનનું અને એમાં તલ ગવાને ઉનાળુ મગફળીને બાજરીને ઘાસચારો મગને આ બધું જે છે એ ખેડૂતો અત્યારે ઉનાળામાં વાવતા હોય છે પરંતુ મેં હમણાં જ તમને વાત કરી એમ કે કેનાલો ચાલુ રહેવાની છે કે બંધ રહેવાની છે એ કંઈ ખેડૂતોને ખબર નથી ને એના કારણે અત્યારે ખેડૂતો જે છે મૂંઝવાઈ રહ્યા છે કે શું થશે તો ખાસ જે રાજકીય આગેવાનો છે એમને વિનંતી કે તમે રાજ્ય સરકારમાં પૂછાવો તમે રાજ્ય સરકારમાં કહો કે ચાલુ રાખવાના છો કે બંધ રાખવાના છો બંધ રાખવાના હોય તો પછી ખેડૂતોને ખબર પડશે અને ચાલુ રાખવાના હોય તો એમને પછી વાવણીનોની સમય તો હવે ચાલુ થઈ ગયો છે તો પછી ખોટું મોડું ન થાય આભાર મિત્રો